नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज। कोना शिरे गुजरात नो ताज, आज लईने मनोमंथन चाली रह्यु छे कमलम खाते अने थोड़ी ज वार मां कोर ग्रुप नी बैठक मळी रही छे। नितिन पटेल पहोंच्या छे, विजय रूपाणी पहोंच्या छे। बे वागे कोर कमिटी नी बैठक जे हवे शुरू थवा जई रही छे अने त्यार पछी 3 वागे धारासभ्य नी बैठक मां नवा सीएम कोण हशे तेने लईने नाम पर अंतिम मोहर मारवामां आवशे। बन्ने केन्द्रीय निरीक्षक कमलम खाते पहोंची चुक्या छे, धारासभ्यो तमाम पहोंची चुक्या छे अने कोर कमिटीना जे मेम्बर्स छे ए पण तमाम कमलम कार्यालय खाते पहोंच्या छे। विजय रूपाणी पण पहोंच्या छे, जो के कोई पण नेताए हाल कहेवानुं टाळ्युं छे, परंतु बन्ने निरीक्षको कमलम पहोंच्या छे त्यारे आ कोर कमिटीनी बेठकमां पहेला परामर्श थशे, नवा नामने लईने पण चर्चा थशे। विजय रूपाणी, मनसुखभाई मांडविया, नितिन पटेल पण अत्यारे बेठकमां उपस्थित छे। आ बेठकमां परामर्श हवे शरू थई गयो छे, मात्र हवे थोड़ी ज मिनिटोनी वार छे एवुं कही शकाय, कारण के हवे 2 वागे आ कोर कमिटीनी बेठक पूरी थशे एटले धारासभ्य दळनी बेठक शरू थशे। एटले एक कलाकनी अंदर नवा सीएम कोण हशे ए लगभग स्पष्ट थई जशे। विजय रूपाणी पहोंच्या छे, मनसुखभाई मांडविया पहोंच्या छे, नितिन पटेल पहोंच्या छे, बन्ने केन्द्रीय निरीक्षक पण कमलम खाते पहोंच्या छे, नरेन्द्रसिंह तोमर अने प्रहलाद जोशी। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, 2 વાગે કોર કમિટીની બેઠક શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં કયા કયા સભ્યો હાજર રહ્યા છે અને શું ચર્ચા થશે આ બેઠકમાં? જી બિલકુલ, તમને જણાવી દઉં કે 2 વાગે કોર કમિટીની જે બેઠક છે તે ચાલુ થશે, જેની અંદર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અભિલ સંતોષ, તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે કેન્દ્રીય મંત્રી નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા છે નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી સહિતના જે તમામ જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેશે। હાલ ધીમે ધીમે તમે જે રીતે જોઈ રહેલા છો તો નેતાઓ છે તે આવી રહેલા છે। પૂનમ માડમ જેઓ જામનગરના સાંસદ સભ્ય છે તે હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચેલા છે અને ધીમે ધીમે તમામ જે નેતાઓ છે તે અહીં આવેલા છે, એટલે કે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, તમામ જે છે તે આવેલા છે। કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા પણ આવી ગયેલા છે અને તેઓ પણ આ બેઠકની અંદર સામેલ થવા માટે આવેલા છે। ખાસ કરીને તમને જણાવી દઉં કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનેલા હતા ત્યારે ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ છે ત્યાં આ પ્રકારે સાંસદ સભ્યો અને ધારાસભ્યો અને બોલાવવામાં આવેલા હતા અને ત્યારે તેમના નામની જે જાહેરાત છે તે કરવામાં આવેલી હતી। તે જ રીતે હવે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ આ બેઠક મળેલી છે અને તેની અંદર ધારાસભ્યો અને સાંસદ સભ્યોને સામેલ કરવામાં આવેલા છે અને તમામ જે ધારાસભ્યો છે તે ધીમે ધીમે આવેલા છે। અમદાવાદના જે ધારાસભ્યો છે તે હાલ પહોંચી રહેલા છે, સાથે જ જે રીતે તમે દ્રશ્ય જોઈ રહેલા છો તો કુમાર કાનાણી તે પણ અહીં જે કમલમ કાર્યાલય છે પ્રદેશ કાર્યાલય ત્યાં તેઓ પહોંચેલા છે। કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાલ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ગયેલા છે, જે રીતે તમે હાલ જે દ્રશ્ય જોઈ રહેલા છો તો દર્શનાબેન જરદોસ પણ આવી ગયેલા છે, એટલે કે તમામ નેતાઓ જે છે તે ધીમે ધીમે આવી રહેલા છે અહીં પ્રદેશ કાર્યાલય ખાતે। ધારાસભ્યોની જે બેઠક છે તેની અંદર સાંસદ સભ્યોને પણ અપેક્ષિત રાખવામાં આવેલા છે। પૂર્ણેશ મોદી સુરતથી જેઓ ચૂંટાઈને આવે છે તે પણ હાલ કમલમ કાર્યાલય ખાતે તેઓ આવી ગયેલા છે અને જે કોર કમિટીની જે બેઠક છે તે પૂર્ણ થશે ત્યારબાદ જે ધારાસભ્યોની જે બેઠક છે તેની અંદર જે છે તે તમામ જે મુખ્યમંત્રી છે તે અંગેનું નામ જાહેર કરવામાં આવશે। ઈશ્વરસિંહ પટેલ જેવો સહકાર મંત્રી છે તેઓ પણ હાલ અહીં પહોંચી ગયેલા છે અને ધીમે ધીમે તેઓ તમામ જે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી રહેલા છે અને આ બેઠક પહેલા જે કોર કમિટીની બેઠક છે તે મળશે। મયુર, જે 5 નામો સીએમની રેસમાં ચર્ચાએ છે એમાં નીતિન પટેલ અને મનસુખ માંડવિયા આ 2 તો પહોંચ્યા છે, બાકીના જે 3 નામોની ચર્ચા છે શું તેઓ પણ અત્યારે પહોંચ્યા છે કમલમ ખાતે? તો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો હાલ આપ તસવીરો જોઈ શકો છો કમલમ ખાતેથી, જ્યાં એક બાદ એક નેતાઓ
कोर कमिटीनी बैठक में भाग लेवा पहोंची रहा है। धारासभ्य दळनी बैठक में पण भाग लेवा आवी रहा है। धारासभ्यो आवी रहा है, सांसदो आवी रहा है और केन्द्रीय निरीक्षकों पण पहोंची चुक्या है। भूपेन्द्रसिंह चुडासमा सहित पूर्णेश मोदी होय, दर्शना जरदोस होय के पछी मितेश पटेल होय के विनोद चावड़ा होय, तमाम सांसदों धीरे धीरे एक बाद एक आवी रहा है। जामनगरना पूनम माडम पण आवी पहोंच्या है। कमलम खाते अत्यारे कोर ग्रुपनी जे बैठक है ए हवे शुरू थई चूकी है। बे वागे आ बैठक शुरू थवानी हती अने आ बैठक हवे शुरू थई चूकी छे, कारण के बे वागी गया छे। आ बैठक शुरू थई चूकी छे अने आ बैठक जेवी पूरी थशे त्यार पछी धारासभ्य दळनी बैठक शुरू थशे। एटले आ जे कोर ग्रुपनी बैठक छे तेमां जे सीएम तरीकेनुं नाम छे अने केन्द्रीय निरीक्षकोए टोचनी नेतागिरी साथे वार्ता करीने जे नामनुं सूचन कर्युं छे ए नामने लईने चर्चा थशे कोर ग्रुपमां। अने ए कोर ग्रुपमां जे अंतिम मोहर मारवामां आवशे त्यारबाद ए जे त्रण के बे के त्रण नाम जे पण नामो हशे ए नामने लईने विधानसभा दळनी बैठकमां एनी चर्चा थशे। तमाम धारासभ्यो साथे एनी चर्चा करवामां आवशे अने पछी फाइनल अंतिम मोहर ए नाम पर मारवामां आवशे, एटले के सीएम कोण हशे तेनुं नाम जाहेर करवामां आवशे। आजे 3 वागे आ चित्र स्पष्ट थवानुं छे, त्यारे अलग अलग तस्वीरो अमे आपने बतावी रह्या छे। एक तरफ कमलममां बैठकोनो धमधमाट शरू थई चूक्यो छे अने बीजी तस्वीरमां आप जोई शको छो के सांसदो अने धारासभ्यो एक बाद एक बैठकमां भाग लेवा माटे आवी रह्या छे। जुगलसिंह ठाकोर होय के पछी दर्शनाबेन जरदोस होय, पूर्णेश मोदी होय अने झगड़िया धारासभ्य हो के पीछे एक बाद एक राज्यभर में चूंटाये धारासभ्य है कमलम खाते पहुंची रहा है। पंकज देसाई जी रहा छो आप, संवाददाता प्रणव पटेल अमरी साथ जोड़ेला है। प्रणव, जी रीते कमलम में बैठकों धमधमाट हवे शुरू थी गयो है, हवे मात्र एकाद कलाकनी ज वार है, सीएम कोण हशे ए हवे जाहिर थवा जई रह्यु छे, त्यारे आप केवो माहौल जोई रहा छो राजकीय दृष्टिए? पंकज, चोक्कस हवे मात्र एक कलाकनी ज वार बाकी छे कि गुजरातना नवा नाथ कोण बनशे, गुजरातना मुख्यमंत्री कोण बनशे, हवे मात्र एक कलाकमां ज जाहेरात थई जशे। कारण के भारतीय जनता पार्टीने जे रीते तमाम धारासभ्योने सूचना आपवामां आवी हती, जे संसद सभ्यो छे, राज्यसभाना संसद सभ्यो छे अने साथे जे निरीक्षको छे, तमाम लोको वन बाय वन छे ते कमलम कार्यालय खाते अहीं पहोंची रह्या छे। सौथी मोटी वात ए छे के जे निरीक्षको दिल्हीथी અપોઇન્ટ કરવામાં આવ્યા હતા તે કમલમ પહોંચી ગયા છે। વિજય રૂપાણી પણ કમલમ પહોંચી ગયા છે, નાયબ મુખ્યમંત્રી જે નીતિન પટેલ છે તે પણ અહીં કમલમ છે, આ તે પહોંચી ગયા છે અને વન બાય વન તમામ ધારાસભ્યો પણ અહીં આવી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે પહેલા જે છે તે કોર ગ્રુપની બેઠક છે તે મળી રહી છે, તેની અંદર જે દિલથી આપણા નિરીક્ષકો જે છે એ નિરીક્ષકો છે વિજય રૂપાણી છે, નીતિન પટેલ છે અને સાથે જ સીઆર પાટીલ અને જે સંગઠન મંત્રી છે, આ મુખ્ય જે કહી શકાય કે 5-7 જે હોદ્દેદારો જે છે તે હોદ્દેદારો એક કોર ગ્રુપની બેઠક છે તે હાલ અહીં કમલમમાં કરી રહ્યા છે। તમામ જે ધારાસભ્યો વન બાય વન આવી રહ્યા છે તેઓને અલગ રૂમમાં છે તે રાખવામાં આવી રહ્યા છે, અલગ જે વ્યવસ્થા છે તેમને બેસવાની ત્યાં કરવામાં આવી રહી છે। બપોરના 3 કલાકે જે પ્રસ્તાવ જે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીએ જે નામ નક્કી કર્યું હશે તેના ઉપર અહીં चर्चा थशे। त्यारबाद जे एक आखी प्रक्रिया होय छे के जे सीएम होय छे जे ते अनुगामी तरीके कोण हशे आ तेनुं नाम छे ते पोते खुद ते प्रस्ताव छे ते प्रस्ताव छे ते अहीं रजू करशे विधानसभाना जे धारासभ्यो छे तेनी समक्ष। त्यारे धारासभ्यो तमाम लोको बहुमती एटले सहमति साथे तेने उद्बोधन करशे अने तेथी પ્રસ્તાવ જે છે તે વિજય રૂપાણી મૂકશે અને નવા જે સીએમ છે તેની નામની જાહેરાત થશે। પરંતુ જે અટકળો ચાલી રહી છે તેનો માત્ર હવે માની શકાય કે 60 મિનિટ એટલે માત્ર 1 કલાકમાં જ અંત આવી જશે કે ગુજરાતના નવા સીએમ કોણ બનશે। સાથે એ પણ જે અપડેટ ન્યૂઝ એટ પાસે અંતર આવી રહ્યું છે કે આવતીકાલે જે શપથ સમારોહ જે છે તે આવતીકાલે અથવા થોડા દિવસ 2 દિવસ બાદ યોજાશે, કારણ કે આજે જે નામ જાહેરાત થશે ત્યારબાદ હજુ પણ નવા જે મંત્રીમંડળના જે સભ્યો છે તેના નામની પણ અહીં મોહર લગાવવામાં આવશે, તેના પણ જે નવા સભ્યો છે તે અહીં લાવવામાં આવશે। કારણ કે જેટલાક અત્યારે જે મંત્રીઓ જે છે તે મંત્રીઓને કેટલાક મંત્રીઓની બાદ બાકી ચોક્કસ પણ અહીં જોવા મળશે, તેમાં સિનિયર મંત્રીઓનો પણ સમાવેશ છે, સાથે જે નવા મંત્રીઓ આવેલા છે જેના પરફોર્મ જેઓના સારા નથી રહ્યા આ સરકારની અંદર તેઓને પણ જે આઈનો છે તે ભારતીય જનતા પાર્ટી જે છે તે બતાવવા જઈ રહી છે। સ્પષ્ટ છે કારણ કે 2022નું જે રોડમેપ છે તે ભારતીય જનતા પાર્ટી અહીં તૈયાર કરી રહી છે અને રોડમેપના આધારે જ આજે ફેરબદલ જે ઉથલ પાથલ જે જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની અંદર તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે 2022નો રોડમેપ છે તે ભારતીય જનતા પાર્ટી છે તે તૈયાર કરી રહી છે અને તેની અંતર્ગત જ જે ચહેરો હશે તે અનામી ચહેરો હશે, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી હરમેશા માટે સરપ્રાઇઝ દેવા માટે માહિર માનવામાં આવે છે। જે પણ મીડિયામાં નામો ચાલતા ક્યાંક વચ્ચે અચાનક બીજું કોઈક નામ છે તે રજૂ કરાતું છે, પરંતુ હાલ જે એક પ્રબળ જે શક્યતાઓ જોવા મળી રહી છે ગુજરાતના રાજકારણના જે સમીકરણો અને જે નાતીય સમીકરણોના આધારે તો તેમાં પાટીદાર ચહેરાને કદાચ ભારતીય જનતા પાર્ટી સ્થાન આપી શકે છે, તો બીજા અન્ય જે આદિવાસી સમાજને ડેપ્યુટી સીએમ પણ બનાવી શકે છે તે પ્રકારની પણ વાત અહીં બહાર આવી રહી છે। પરંતુ સાથે એક વાત એ પણ બહાર આવી છે
पंकज के नीतिन पटेले जारे सवारे पोताना निवासस्थाने बाहर निकळ्या त्यारे एक बीजा स्टेटमेंट आप्युं हतुं के गुजरातनी अंदर ए व्यक्ति मुख्यमंत्री होई शके छे के जे व्यक्ति सक्षम होई शके, संगठननो माणस होई शके अने साथे ज गुजरातनी जनता जेने पसंद करती होय एटले अनेक संकेतो छे विजय जे नीतिन पटेले छे ते पण आप्या छे। कारण के नीतिन पटेल एवा व्यक्ति छे के जे जे कही सकाय के स्थानिक लेवल थी लईने गांधीनगर सचिवालय सुधी तेओ पोते राजकीय सफर रही छे। तेथी आटकत रीते तेओ पण कह्युं हतुं के हुं पण सक्षम छुं सीएम बनवा माटे, परंतु आखरी निर्णय तो जे छे ते भारतीय जनता पार्टी लेशे। कारण के भारतीय जनता पार्टीमां एक प्रणाली रही होय छे के दिल्ली जे पार्लामेंटरी बोर्ड छे भारतीय जनता पार्टीनी तेमां ते नामनो प्रस्ताव मुकातो छे, तेमांथी नाम फाइनल थतुं होय छे, त्यारबाद ते नाम छे अहीं प्रदेश लेवल कक्षाए आवतुं छे, तेमां निरीक्षको छे ते मूकवामां आवता होय छे अने निरीक्षको जे आ नाम छे अहीं सत्तावार रीते जाहेर करता होय छे। परंतु ચોક્કસ મનાય કે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા ફેરફાર અહીં ચોક્કસ જોવા મળી રહ્યા છે। કારણ કે 2022 છે જે નજીક આવી રહી છે અને જે રોડમેપ છે તે ભારતીય જનતા પાર્ટી આજે બદલાવ કરીને અહીં કરવા માંગી રહી છે। પ્રણવ, જે નામોની ચર્ચા થઈ હતી એમાંથી બે નામ, એક ગોરધન ઝડફિયા અને પ્રફુલ્લ પટેલ, કમલમ ખાતે જોવા નથી મળ્યા, શું તમે આ બંને નેતાઓને કમલમમાં આવતા જોયા છે? જે ચોક્કસ પ્રફુલ્લ પટેલ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓનો જે ફોન છે તે સ્વિચ ઓફ આવ્યો હતો। પરંતુ જે રીતે અપડેટ મળી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ જે પોતાના જે વિસ્તાર છે ત્યાં જ તેઓ છે, અહીં તેઓ અહીં ગાંધીનગર ખાતે અથવા પોતાના જે નિવાસસ્થાન છે હિંમતનગર ત્યાં તેઓ પહોંચ્યા નથી। અને પણ સાથે એ જ વાત છે કે જે ગોરધન ઝડફિયા છે તેનો પણ હજી હાલ જે અપડેટ છે તે કોઈ પ્રકારનું નથી આવી રહ્યું। પરંતુ ચોક્કસ મનાય કે કોઈ પાટીદાર ચહેરાને પ્રમોટ કરવાની વાતચીત ભારતીય જનતા પાર્ટી અહીં કરી રહી છે, વિચારી રહી છે, પરંતુ આખરી નિર્ણય જે મોવડી મંડળે લીધો ભારતીય જનતા પાર્ટીને તે મોવડી મંડળ જ જાહેર કરશે। અને મેં પહેલાં જ કહ્યું પંકજ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા માટે સરપ્રાઈઝ કરવા માટે હંમેશા માટે માહિર રહી છે। આપે ભૂતકાળમાં પણ જોયું હશે કે જ્યારે 2017 પહેલા વિજય રૂપાણીને જ્યારે સીએમ બનાવવામાં આવ્યું તેની પહેલાં નીતિન પટેલનું નામ કન્ફર્મ માનવામાં આવ્યું હતું। નીતિન પટેલના ઘરે જે ઉત્સવ જેવો માહોલ પણ સર્જાઈ ગયો હતો, નીતિન પટેલે પણ તમામ મીડિયાને તે પોતે સંબોધન પણ કર્યું હતું, પ્રેસ વાર્તા પણ બધા મીડિયા સાથે કરી હતી, પરંતુ અચાનક જ જ્યારે નામ ખુલ્યું હતું તેમાં વિજય રૂપાણીનું નામ છે તે બહાર આવ્યું હતું। અને એટલે કહી શકાય કે સરપ્રાઈઝ દેવા માટે ભારતીય જનતા પાર્ટી માટે હર હંમેશા માટે આગળ રહી છે। ત્યારે જોવાનું રહે છે કે નવી સરપ્રાઈઝ શું આપી છે, અથવા પછી જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં મહદઅંશે જે નામો જે ચાલી રહ્યા છે તેમાં તે નામો ઉપર મોહર મારે છે, તો જે બીજા અન્ય જે નામો છે તેમાં તો સાથે એ પણ વાત અહીં સ્પષ્ટ છે કે નવું કેબિનેટ જે છે તેમાં જોવા મળશે, નવા ચહેરાઓ કેબિનેટની અંદર જોવા મળશે। કારણ કે જે વર્તમાન કેબિનેટમાં જે ચહેરાઓ છે તેમાં પણ જે સિનિયર ચહેરાઓ છે તેને કદાચ આઈનો છે તે ભારતીય જનતા પાર્ટી છે તે બતાવી શકે છે। નવા ચહેરાઓ જે રીતે જે વિપક્ષ પણ સતત આક્ષેપ કરી રહ્યું છે કે કોરોનાની મહામારી જે એપિડેમિક એક જે એપિડેમિક સ્થિતિ જે ગુજરાતમાં જોવા મળી રહી હતી તેમાં ઘણું બધું નુકસાન છે તે ભારતીય જનતા પાર્ટીને થયું હતું, અને જે એક આખો મેસેજ પણ જે કન્વે છે તે કરવામાં આવી રહ્યો હતો કે અધિકારી રાજ છે ચાલી રહ્યું છે, સીએમનું કોઈ સાંભળતું નથી, તે પ્રકારના પણ નિવેદનો છે વિપક્ષ હંમેશા માટે કરતું આવ્યું છે, પરંતુ તેનું પણ એક મોટું કારણ માની શકાય છે। પરંતુ ચોક્કસ એ મનાય કે નવો ચહેરો જે ગુજરાતની જેવી નવી દિશા છે તે નક્કી કરવા માટે મજબૂત વ્યક્તિ હશે, અને મજબૂત એ પણ કહેવાય છે કે જે નરેન્દ્ર મોદી સાથે સીધો સંપર્કમાં છે, નરેન્દ્ર મોદી જેના નામની પસંદગી કરશે તે છે। ત્રીજી વાત અહીં જે સમીકરણ બની રહ્યું છે પંકજ, એ સમજવાની જરૂર છે કે અમિત શાહ અને જેપી નડ્ડા તેઓનો જે કાર્યક્રમ છે તે અહીં આવવાની વાત હતી, પરંતુ અચાનક જ તેઓનો કાર્યક્રમ છે તે રદ થાય છે। આ સૌથી મોટો સાંકેતિક એક મેસેજ છે તે રાજકીય રીતે અહીં આપવામાં આવી રહ્યો છે। કારણ કે ગઈકાલે જ મોડી સાંજે અમિત શાહ છે તે ગુજરાત આવી શકે છે તે પ્રકારની પ્રબળ શક્યતાઓ હતી, પણ અચાનક જ તેઓનો કાર્યક્રમ છે તે રદ થાય છે। અને આજે પણ જ્યારે અત્યારે તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવી રહ્યા છે, તમામ લોકસભાના સાંસદોને બોલાવવામાં છે, પરંતુ તે ખુદ ગુજરાતના લોકસભાના જે સાંસદ છે અમિત શાહ તે આ બેઠકમાં હાજર નથી, પરંતુ તેઓની જે સૂચનાઓ હશે અથવા જે માર્ગદર્શન હશે તે સ્પષ્ટ પણ અહીં ચોક્કસ મળી રહ્યું છે। પરંતુ એ પણ વાત અહીં આંખે ઉડીને દેખાઈ રહી છે કે અમિત શાહ આ બેઠકની અંદર અથવા આ જે ગુજરાતની મુલાકાતે તેઓ દેખાતા તેઓ આવ્યા નથી। ગઈ વખતની જે ચૂંટણી હતી, ગઈ વખતના જે માહોલ તેમાં ખુદ અમિત શાહ હતા અને અમિત શાહે તમામ જે વાત છે તે પણ કરી હતી, પરંતુ આ વખતે અમિત શાહની ગેરહાજરી પણ આંખે ઉડીને પણ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। પ્રણવ, ગુરુવારે પણ અમિત શાહ સાંજે આવીને ગયા હતા અને એના બે દિવસ પછી જ વિજય રૂપાણીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું. મારે સવાલ ખાસ એ કરવો છે પ્રણવ કે જે કોઈ પણ નવો સીએમ હશે એના માટે કેટલું ચેલેન્જેબલ હશે આ જવાબદારી, કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી પણ છે, બીજી તરફ ઓબીસી અને પાટીદારોના પોતાના કેટલાક મુદ્દાઓ પણ છે, આમ આદમી પાર્ટી પણ અત્યારે ગામે ગામ ફરી રહી છે, કેટલું ચેલેન્જ હશે?
जी चोक्कस आ कटाड़ो ताजज रहेशे कारण के जे रीते 2022 नो रोडमेप भारतीय पार्टी नक्की करवा जई रही छे तेमां सीआर पाटिल अपने स्टेटमेंट महत्वपूर्ण बनी रह्युं हतुं के तेओ कह्युं हतुं के गुजरात में अमे आ वखते 182 बैठको जीतशुं आ शक्य नथी तेम छतां पण पोताना कार्यकर्ताओं में उत्साह वधे तेना कारणे आ स्टेटमेंट अपायुं छे। आपे भूतकाळ में थोड़ी जवानी जरूर है कारण 2017 की अंदर ज्यारे विजय रूपाणी नेतृत्व में चूंटणी लड़ाई थी त्यारे पण भारतीय जनता पार्टीए कह्युं हतुं के 150 प्लस परंतु भारतीय जनता पार्टी ने सेटबेक ए प्रकारनो मळ्यो हतो पंकज के भारतीय जनता पार्टी मात्र 99 बैठकों में सीमटाई गई थी। जे लीडिंग पार्टी है जे खुद देश में सत्ता तेनी धुरा तेनी पासे छे परंतु तेज पार्टी पोतानी जे होम स्टेट मानवामां छे देशना प्रधानमंत्री नरेन्द्र मोदी जे होम स्टेट छे गृहमंत्री अमित शाह जे होम स्टेट छे बेक थव पड़ू थी कही सकते कि 3 डिजिट पर भारतीय जनता पार्टी है क्रॉस नहीं कर सकी जे 25 वर्ष शासन जे भारतीय जनता पार्टी सत्ता पर होम छता आंकड़ाओ विधानसभा फ्लोर पर 99 सुधी पहुंची गया था सौथी मोटी चैलेंज एट रही है तना ज समीकरणों बनी रहा है कि विजय रूपाणी ने बदल शाट आ रहा है कारण के जी रीते कोरोना की महामारी चाली थी तीन अंदर सौथी मोटो मैसेज ए गयो कि लोगों घनी बड़ी परेशानी घणी बधा प्रॉब्लम्स थया हता अने तेने लईने आ सौथी मोटो आ सवाल छे ते जोवा मळी रह्यो छे। तेथी स्पष्ट थई रह्यो छे के जे विजय रूपाणी ने जवान पाछळनो मुख्य कारण जो मानवामां आव्युं जे रीते विपक्ष पर सतत आरोप करी रही छे कि जे फेल्योर सीएम तरीके तेओ साबित थया छे रिमोट कंट्रोल थी हमेशा माटे तेओ चालता हता कारण के नरेन्द्र मोदी अने अमित शाह सतत गुजरात उपर तेओनी वोच रहती हती दर 2 महीने के 1 महीने तेओनो शेड्यूल बनतो गुजरातनी अंदर प्रवास में आवता अलग अलग विकासना कामो छे तमाम जो वन बाय वन धारासभ्य नेताओं से आ रहा है परंतु सौथी मोटी चैलेंज जो मानवामां आवी रही है तो भारतीय जनता पार्टी माटे ए छे के 2022 की अंदर पब्लिक ओपिनियन पब्लिक साथ कई रीते कनेक्टिविटी करवी पब्लिक ने खड़ी कई रीते जोड़वा कारण के 2022 नो रोडमेप है परंतु 2024 एना पछी जी आ रही है। बिल्कुल बिल्कुल प्रणव हूँ आपनी पास आईश आपनो आभार अत्यारे माहिती आपवा माटे अने जोड़वा माटे। तो आप कमलम थी जे तस्वीरों जोई रह्या छो एक बाद एक नेताओं सांसदों काफलो एक बाद एक आवी रह्यो छे अने अत्यारे कोर ग्रुपनी बैठक पण शुरू थई चूकी छे आ बैठक बाद धारासभ्य दळनी पण बैठक मळशे। ब्रेक बाद फरी एक वक्त आपने लई जईशुं गांधीनगर खाते ज्यां कमलममां एक बाद एक नेताओं पहोंची गया छे अने हवे कोर कमिटीनी बैठक शुरू थई गई छे। बैठकमां भाजपना तमाम दिग्गज नेताओ उपस्थित छे केन्द्रीय निरीक्षको जे आव्या छे तेओ पण उपस्थित छे अने जे सांसदो छे कोर कमिटीना सभ्यो छे ए तमाम सभ्यो पण उपस्थित छे मनसुख मांडविया होय के पछी पुरुषोत्तम रूपाला होय आरसी फळदू होय विजय रूपाणी होय नितिन पटेल होय तमाम लोको अत्यारे आ कोर कमिटीनी बैठकमां हाजरी आपवा माटे पहोंची चूक्या छे। थोड़ी ज वारमां हवे चित्र स्पष्ट थवा जई रह्युं छे। संवाददाता मयूर माकड़िया जोड़ाया छे। मयूर हवे बैठक तो शुरू थई चूकी छे केटली वारमां आ नामनी जाहेरात थशे अने अत्यारे आ बैठक जे चाली रही छे आ केटलो समय सुधी चाली शके छे? जी बिल्कुल तमने जणाई दो के हाल जे कोर ग्रुपनी जे बैठक छे ते चालू थई गई छे। प्रदेश अध्यक्ष सी आर पाटिल भारतीय जनता पार्टी ना राष्ट्रीय संगठन महामंत्री बी एल संतोष सहित नरेन्द्र तोमर जे निरीक्षक तरीके आवेला छे प्रहलाद जोशी जे निरीक्षक तरीके आवेला छे प्रदेश प्रभारी भूपेन्द्र यादव सहित तमाम जे नेताओ छे कोर ग्रुपना ते आ बैठकनी अंदर सामिल छे अने तेनी अंदर चर्चाओ जे थशे ते करवामां आवशे। ત્યારબાદ આ જે બેઠક પૂર્ણ થશે ત્યારબાદ અંદાજે 3 થી 3:15 આસપાસ જે ધારાસભ્યોની જે બેઠક છે તેની અંદર આ કોર ગ્રુપના તમામ જે સભ્યો છે તે જશે અને તે આ જે બેઠક છે તેની અંદર મુખ્યમંત્રીના જે નામની જે જાહેરાત છે તે સત્તાવાર રીતે કરવામાં આવશે। જે આ કોર ગ્રુપની બેઠક છે તેની અંદર મુખ્યમંત્રીના નામ ઉપર જે ચર્ચા છે તે કરવામાં આવશે। એ કોઈ એક નામ છે તેની પસંદગી કરવામાં આવશે અને તેની અંદર ત્યારબાદ જે ધારાસભ્યોની બેઠક છે તેની અંદર મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। આપણી સાથે પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ છે તેમની સાથે વાત કરીએ। યમલભાઈ કોર ગ્રુપની બેઠક તો પ્રારંભ થઈ ગઈ છે કઈ રીતે ચર્ચા અને ત્યારબાદ ધારાસભ્ય દળની બેઠકની અંદર કઈ રીતની જાહેરાત? કોર ગ્રુપમાં તો અત્યારે મને લાગે છે કે મુખ્યમંત્રીના નામ સિવાય બીજી સાંપ્રત બાબતોની ચર્ચા થશે। આ એક અનૌપચારિક બેઠક છે અને જે ખરું મહત્વની બેઠક છે તે ધારાસભ્યોની જે 3 વાગે મળશે તે બેઠક છે અને એની અંદર સાંસદો પણ ઉપસ્થિત હશે અપેક્ષિત પણ છે અને પ્રદેશના મુખ્ય આગેવાનો પ્રમુખ અને મહામંત્રી અને નિરીક્ષકો તથા પ્રભારીઓ આટલા લોકો ઉપસ્થિત રહેશે અને એમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ થશે એનું ચયન કરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરીએ તો
આ ઘણા સમય પછી સાંસદ સભ્યો અને અન્ય જે પ્રદેશના નેતાઓ છે તેમને અપેક્ષિત કરવામાં આવેલા છે, એની પાછળનું કારણ શું? મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકશાહી ઢબે બધી પ્રોસેસ કરવામાં આવે છે અને એના ભાગરૂપે સાંસદો પણ લોકોના પ્રતિનિધિ છે, પ્રજાના અને પાર્ટીના સિનિયર આગેવાનો છે, તો એઓ પણ ઉપસ્થિત રહે, પાર્ટીમાં એમનું પણ યોગદાન આપે આ નિર્ણયની પ્રક્રિયામાં, તેવી એક અપેક્ષા હોય છે. માત્ર મત જે લેવાનો હોય છે એ ધારાસભ્યોનો હોય છે, પરંતુ એ સિવાય જે અગ્રણી પાર્ટીના અગ્રણીઓ હોય છે એમને પણ ચર્ચામાં ક્યાંક ભાગ લેતા હોય છે. ચોક્કસ મુખ્યમંત્રીના નામની તો ચર્ચા છે જ, પરંતુ આ મુખ્યમંત્રીની સાથે સાથે નવું મંત્રીમંડળ પણ રચાશે, તેની અંદર કેવા પ્રકારે મનોમંથન કરવામાં આવશે, કેવા પ્રકારના ચહેરાઓની પસંદગી કરવામાં આવશે અને 2022 માટે કેવા ચહેરાઓ છે તે પાર્ટી મેદાને ઉતારશે? એમાં બે વસ્તુઓ છે. એક તો જે નવા મુખ્યમંત્રી આવશે એમનું આ એક અધિકાર રહેશે કે તે નવા મંત્રીમંડળમાં કોને લે, અને બીજું કે તે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં એવી પ્રથા છે કે તે પાર્ટીના આગેવાનો પ્રદેશ અધ્યક્ષ અને અન્ય આગેવાનો સાથે મળી અને નિર્ણય લેતા હોય છે. કોઈ એક માણસ વ્યક્તિ નિર્ણય લેતી નથી સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં. આ ઉપરાંત બીજો વિષય એ છે કે જે કંઈ પણ કરવાનું છે એ આ 110 ધારાસભ્યોમાંથી કરવાના છે, એટલે 110માંથી જે બધી તો યમલ વ્યાસ કે જેને આપ સાંભળી રહ્યા હતા અને તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહી ઢબે આ સમગ્ર પ્રક્રિયા થઈ રહી છે. એક નાનકડા બ્રેક બાદ આપણે પાછા ફરીશું.